नमस्कार, स्पार्क टुडे न्यूज में आपनो स्वागत छे। वडोदरा शहर जे एक डेवलप सिटी छे, ने वडोदरा शहर नी अंदर जे एक स्मार्ट सिटी ने संस्कारी नगरी पण कहेवामां आवती छे, त्यारे वडोदरा शहर नी अंदर जे एक ग्रीन लिप्स द्वारा एक नवो प्रोजेक्ट लावामां आव्यो छे, एक सुंदर प्रोजेक्ट जेनुं आजे लॉन्चिंग तेमना द्वारा करवामां आव्यु छे। आप जोई शको छो कि आजे स्पार्क टुडेनी जे टीम छे त्यां आवी पहोंची छे, तेमना द्वारा एक मुलाकात लेवामां आवी छे। तेमनी साथे खास पहेला वात करीशुं, तेमना जे डायरेक्टर छे। જે ગ્રીન લિપ દ્વારા એક નવો પ્રોજેક્ટ છે વડોદરામાં લાવવામાં આવ્યો છે, ખાસ કરીને વડોદરા શહેર અને વડોદરા વાસીઓ માટે આ શું પ્રોજેક્ટ છે અને શું વિષય લાવ્યા છે? થેન્ક યુ પાર્થભાઈ, થેન્ક યુ સ્પાર્ક ટીમ કે આજે તમે લોકો અહીંયા અમારા લોન્ચ ઇવેન્ટમાં આવ્યા અને અમારા પ્રોજેક્ટના સહભાગી બન્યા। ગ્રીન લિફ હેરિટેજ તમે શું લઈને આવ્યા છો વડોદરા વાસીઓ માટે? તો એમ કહીશ કે ગ્રીન લિફ હેરિટેજ પેલેશિયલ 5B3HK વિલાસ એ લઈને આવ્યા છે કે જે પ્રીમિયમ પેલેશિયલ અને ખાસ જિંદગી લોકોને મળે એના માટે અમે આ પ્રોજેક્ટ લઈને આવ્યા છે। અમે અને અમારી આખી ટીમ આર્કિટેક્ટ જોડે જ્યારે અમે આ પ્રોજેક્ટ કન્સેપ્ચ્યુલાઇઝ કર્યો ત્યારે અમે એક જ વસ્તુ ધ્યાનમાં રાખી કે આપણે ખાલી પ્રીમિયમ બોલવું નથી, પ્રીમિયમ આપવું છે, ખાસ જિંદગી લોકોને આપવી છે, રાઈટ? તો એના માટે શું શું વસ્તુઓ આપણે આપવી પડશે એને પ્રીમિયમ જસ્ટિફાય કરવા માટે, એ બધી વસ્તુઓ અમે ધ્યાનમાં કરીને આ પ્રોજેક્ટ કન્સેપ્ચ્યુલાઇઝ કર્યો અને આજે વડોદરા વાસીઓના સમક્ષ અમે ગ્રીન લિફ હેરિટેજને પ્રેઝન્ટ કરી રહ્યા છે। હજી જે રીતે આપનું કહેવું છે કે હેશટેગ સાથે આપણે શરૂઆત કરી ને પ્રીમિયમ આપણું કહેવું છે, તો આપણા દ્રષ્ટિએ ને આપણી ટીમના દ્રષ્ટિએ પ્રીમિયમ કેવી રીતે જોયું ને એને કેવી રીતે ડિફાઇન કરી? તો બહુ સરસ સવાલ છે આ તમારો કે પ્રીમિયમ એટલે શું। હવે સાચું કહું ને તો આજે પ્રીમિયમ ડેફિનેશન લોકોએ બધી જ જગ્યાએ, એટલે એ નાનો પ્રોજેક્ટ હોય મોટો હોય, બધા લોકો પ્રીમિયમ શબ્દનો યુઝ કરવા લાગ્યો છે। પણ અમે પર્સનલી એવું માનીએ છીએ કે પ્રીમિયમમાં એવી 5 કે 6 વસ્તુઓ હોવી જોઈએ કે જે એને ખરેખર પ્રીમિયમ બનાવે છે। સો મારી દ્રષ્ટિએ અગર તમે પૂછો કે પ્રીમિયમ એટલે શું, તો પી એટલે પ્લોટ સાઇઝ, બિગર પ્લોટ સાઇઝ, આર એટલે રેર, રેર એટલે લિમિટેડ એડિશન, ઓછા હોવા જોઈએ, લિમિટેડ એડિશન હોવા જોઈએ, ઈ એક્સક્લુઝિવ પ્લાનિંગ, એમ મોર સ્પેસ ફોર સાઇડ ઓપન, આઈ એટલે ઇનોવેશન, ઇનોવેશન એટલે એવી કંઈક વસ્તુ કે જે આજે પ્રોજેક્ટને બીજા કરતા અલગ બનાવે છે, એક એવી વસ્તુ કે જે પ્રોજેક્ટને એક અલગ લેવલ ઉપર લઈ જાય છે। સો અમે લોકો અહીંયા આગળ જેમ આજે રોમન સ્ટાઇલ આર્કિટેક્ચર અહીંયા ઇન્વોલ્વ કર્યું છે, સો એને અને બીજી ફંક્શનાલિટીઝ કે જે વસ્તુ પ્રેક્ટિકલી લોકો યુઝ કરી શકે એ ઇનોવેશન અમે અહીંયા લઈને આવ્યા છે। યુ એટલે યુઝેબલ એરિયા, એમ યુઝેબલ એમ્યુનિટીઝ, એવી એમ્યુનિટીઝ કે જે ખરેખર ખરેખર પ્રેક્ટિકલ અને યુઝેબલ હોય, ફાઇનલી બધી જ વસ્તુ હોય પ્રીમિયમની, પણ એમ કે મેગ્નિફિશિયન્ટ લોકેશન નહીં હોય તો એ પ્રીમિયમનેસને કમ્પ્લીટ નથી કરતી। સો આ છે પ્રીમિયમ અમારી દ્રષ્ટિએ। સાથે જ એક રોમન સ્ટાઇલ આપ લાવ્યા છો, રોમન હેરિટેજ જે રીતે આ મકાનો છે, તો રોમન સ્ટાઇલ જે લાવવાનું કેવી રીતે કોન્સેપ્ટ આવ્યો અને શું વિશેષતાઓ છે? આજે પાર્થભાઈ મેં તમને જેમ કીધું કે આઈ ઇનોવેશન એક બહુ ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે કે આજે લોકોને પ્રીમિયમ જિંદગી આપવી છે, ખાસ જિંદગી આપવી છે, તો એવું તમારે કંઈક ખાસ આપવું પડશે કે જેનાથી આપણે દુનિયાથી અલગ દેખાવીએ, પ્રીમિયમનેસને જસ્ટિફાય કરે। આજે આપણે સૌ જાણીએ છીએ કે પ્રીમિયમનેસમાં રોમન આર્કિટેક્ચરને કોઈ બીટ નથી કરી શકતું, ઇટ ઇઝ બેસ્ટ ઇન ધી વર્લ્ડ। સો અમે અને અમારા આર્કિટેક્ચર જયારે કન્સેપ્ચ્યુલાઇઝેશન કર્યું તો અમે આ પ્રીમિયમનેસ આપવા માટે રોમન આર્કિટેક્ચરને લઈને આવ્યા છે। સો અને એની અંદર અગર તમે રોમન આર્કિટેક્ટની વાત કરશો તો એમાં જે પ્રીમિયમ ટેક્સચર આપ્યો છે, જે સ્ટોન એની અંદર લીધા છે એની અંદર કે જે એની ગ્રાન્ડનેસને અગેન જસ્ટિફાય કરે છે, સો દેટ ઇઝ હાઉ વી હેવ ટેકન રોમન થીમ ફોર ધીસ વિલાસ ટુ જસ્ટિફાઇડ એઝ અ પ્રીમિયમ પ્રોજેક્ટ। જે પ્રીમિયમ પ્રોજેક્ટ છે એની અંદર કેવી રીતના સંપૂર્ણ જે રૂમ્સ રહેશે ને શું સ્પેશિયાલિટીઝ ને શું એમ્યુનિટીઝ આપણે આપીશું? પાર્થભાઈ અગર આપણે વાત કરીએ ને આપણા પ્રોજેક્ટ વિશે, તો જો આમાં તમે જેમ જોઈ શકો છો ફક્ત 11 આપણા વિલાઝને આપણે પ્રેઝન્ટ કરીએ છીએ કે જેની અંદર 4 વિલાઝ આપણા એક સાઈડ છે, બીજી બાજુ 4 વિલા છે, એક લેન છે કે જ્યાં સ્પેશિયસ રોડ બે એકબીજાને ડિવાઈડ કરે છે અને બીજા 2 વિલા પેલી સાઈડ છે। ઓવરઓલ અગર આપણે ગણીએ તો આપણે એવી એમ્યુનિટીઝ બી અંદર આપવાની ટ્રાય કરી છે કે જે ખરેખર પ્રેક્ટિકલ અને યુઝેબલ હોય, પ્રીમિયમનેસને જસ્ટિફાય કરે। ઇટ્સ અ ગેટેડ કમ્યુનિટી, એટલે આજની તારીખમાં અગલા બંગલોની વાત કરીએ તો સિમિલર નેબરહુડ, એટલે અગર આજે આપણા જેવા લોકો આજુબાજુ રહેવા જોઈએ અને એન્ટાયર કમ્યુનિટી હેઝ ટુ બી સિક્યોર્ડ, તો આપણે સિક્યોર્ડ ગેટેડ કમ્યુનિટી આપણી સમક્ષ લઈને આવી રહ્યા છે ગ્રીન લિફ હેરિટેજ દ્વારા। બીજું અગર હું તમને જણાવું તો આપણે આપણું જે ઓવરઓલ જે એમ્યુનિટીઝ છે એની અંદર બી જે બેન્કવેટ હોલ આપણે બનાવેલ છે એ બી રોમન થીમને આપણે એડોપ્ટ કરીને બનાવ્યો છે। એમ્યુનિટીઝની સ્પેસિફિક અગર આપણે વિલા વાઇઝ ગણવા જઈએ તો વિલાની અંદર જો આપ જેમ હમણાં જોઈ શકો છો તો એની અંદર ઘણું સ્પેસ ફોર સાઇડ ઓપન ક્લિયરલી આપણને વિઝિબલ થાય છે,
કે જ્યાં આજુબાજુ કોઈ એને બીજો બંગલા જોડે અટેચ નથી, ટ્રિપ્લેક્સ વિલા છે, રાઈટ. ઓવરઓલ સ્પેસિંગ અગર તમે ગણશો તો બહાર આપણે ગાર્ડન આપીએ છીએ, એમ્પલ પાર્કિંગ આપીએ છીએ ડેડિકેટેડ, આપણા સમક્ષમાં આપણે સ્વિમિંગ પુલ આપીએ છીએ, આપણે સ્પ્લેશ પુલ આપેલો છે, રાઈટ. અને આખું તમે જોશો તો આખી કમ્યુનિટી આપણી ગેટેડ છે, વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધીસ પ્રીમિયમ પ્રોજેક્ટ. બીજું અગર ગણીએ તો આપણે બધી મોડર્ન એમ્યુનિટીઝની અંદર સીસીટીવી કેમેરા જે સિક્યોરિટી માટે ક્રિટિકલ છે, આપણે જિમ્નેશિયમ આપણું થઈ ગયું, રાઈટ, આપણે સ્વિમિંગ પુલ આપીએ છીએ. આજની ફ્યુચરની દ્રષ્ટિથી અગર આપણે કન્સિડર કરીએ તો જેમ ઇવી ચાર્જિંગ સ્ટેશન, ઇવી કાર્સ, એ બી આજે શું છે કે ફ્યુચરની એક મોટી નીડ છે, તો આપણે ઇવી ચાર્જિંગ સ્ટેશન પણ બધાને ઇન્ડિવિજ્યુઅલ આપીએ છીએ, ઇન્ડિવિજ્યુઅલ બોર આપણે આપીએ છીએ. સો ફ્યુચરને પણ આપણે ધ્યાનમાં રાખેલું છે કે લોકોને ફ્યુચરમાં શું જરૂરત પડશે, રાઈટ. સો ઇટ ઇઝ અ મિક્સચર ઓફ કન્ટેમ્પરરી એઝ વેલ એઝ ફ્યુચરિસ્ટિક. સો દેટ ઇઝ વોટ અબાઉટ ગ્રીન લીફ હેરિટેજ. જી, વડોદરા વાસીઓને હવે શું કહેવા માંગશો, શું સંદેશ? વડોદરા વાસીઓને હું અપીલ કરીશ કે તમે આપણે ગ્રીન લીફ ગ્રુપ તમારા માટે બહુ જ સરસ પ્રીમિયમ પ્રોપર્ટી ગ્રીન લીફ હેરિટેજ લઈને આવી રહ્યું છે. આપ સૌ લોકો અહીંયા આગળ વિઝિટ કરો, આપણા પ્રોજેક્ટને એકવાર તમને તમારા સમક્ષ બતાવવા માટેનો મોકો આપો. વી આર વેરી શ્યોર કે તમને આ પ્રોપર્ટી ગમશે અને તમે લોકો બી આમ જિંદગીને બોયકોટ કરીને ખાસ જિંદગીમાં આવશો. થેન્ક યુ. જી, લોકોને અપીલ તો કરી છે, લોકોને આવવા માટે ક્યાં આવવું ને શું કહેવું? આપની સાઇટ છે સેવાસી ભાઈલી TP24B માં, પ્રિયા સિનેમાની પાછળ 30 મીટરનો રોડ છે. સો સેવાસી TP માં આપણો સ્કીમ આવેલી છે. જી, વડોદરા વાસીઓ માટે એક સુંદર આજે એક લક્ઝરિયસ મકાનો અહીંયા જે એક ડુપ્લેક્સ વિલા લાવવામાં આવ્યા છે. આખીરમાં હું અપીલ કરીશ કે આવતીકાલે ઇલેક્શન પણ છે, સો એવું નથી કે ખાલી અમારો પ્રોજેક્ટ લોન્ચ છે, પણ એઝ અ સિટીઝન ઓફ ગુજરાત આઈ વિલ અપીલ ઓલ સિટીઝન્સ કે કાલે 5 તારીખે વોટ આપવા માટે જાઓ અને પોતાનો નાગરિકત્વનું ફરજ એ કરો. સો પ્લીઝ વોટ એન્ડ પ્લીઝ કોન્ટ્રીબ્યુટ ટુ ધી ડેમોક્રેસી ઓફ ઇન્ડિયા. થેન્ક યુ. ગ્રીન લીફ દ્વારા એક સુંદર પ્રોજેક્ટ જે વડોદરા વાસીઓ માટે લાવવામાં આવ્યો છે અને જેની અંદર એક રોમન હેરિટેજનું પણ એક સમાવેશ કરવામાં આવ્યું છે. રોમન સ્ટાઇલ જે ખાસ કરીને સમગ્ર વિશ્વમાં જેનું આર્કિટેક્ચર એક ફેમસ હોય છે, પ્રખ્યાત છે, તેનો ઉપયોગ કરીને આ એક સુંદર ગ્રીન લીફ દ્વારા જેનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આજે સાઇડની આજે શરૂઆત થઈ છે, લોન્ચિંગ કરવામાં છે, જેની અંદર મોટી સંખ્યામાં શહેરવાસીઓ વિઝિટ કરી રહ્યા છે. કારણ કે 11 જ લિમિટેડ પ્લોટ સાથે આ એક તેમના દ્વારા શરૂઆત કરવામાં આવી છે. શહેરવાસીઓ તો વિઝિટ કરી જ રહ્યા છે, પરંતુ આપ પણ અહીંયા આવો, વિઝિટ કરો ને એક પોતાનું સ્વપ્નનું ઘર આપણને મળી શકે તેવી એક સુંદર એક સ્કીમ જ્યારે ગ્રીન લીફ લઈને આવી છે, ત્યારે આપ પણ અહીંયા ચોક્કસપણે મુલાકાત લો જેથી આપણું સ્વપ્નનું ઘર આપણને અહીંયા મળી શકે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પાર્થ માલુસરે, સ્પાર્ક ન્યૂઝ, વડોદરા.